અગત્યના સમાચારની પાટણના સમી વિસ્તારમાંથી જાણકારી સામે આવી છે કે જ્યાં સમીના બાસ્પામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને આ અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની જાણકારી સામે આવી છે. આ સાથે જૂથ અથડામણના કારણે ત્રણ લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. સામાન્ય બોલાચાલીમાં આ જૂથ અથડામણ થઈ હોવાની જાણકારી મળી રહી છે. જૂથ અથડામણની જાણકારી મળતા જ અહીં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ સ્થિતિ અત્યારે પાટણના સમીના બાસ્પા વિસ્તારની જોવા મળી રહી છે કે જ્યાં સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો બિચક્યો, જેમાં જૂથ અથડામણમાં એકનું મોત, ત્રણ ઘાયલ. જોડાઈએ સંવાદદાતા સુનિલ પટેલ સાથે. સુનિલ, જૂથ અથડામણની જાણકારી મળી રહી છે, અત્યારે શું પરિસ્થિતિ છે અને શું કારણ? દીપાલી, ચોક્કસ કહી શકાય છે. કારણની વાત કરવામાં આવે તો સામાન્ય બોલાચાલીમાં બાળકો વચ્ચે જે બોલાચાલી થઈ હતી તે દરમિયાન નાણોદા સમાજના અને દરબાર સમાજના જે લોકો સામ સામે આવી ગયા હતા અને તેમાં જ જે કહી શકાય તો જૂથ અથડામણનું સ્વરૂપ ધારણ થઈ ગયું હતું અને તેમાં જ નાણોદા સમાજના વ્યક્તિનું મોત પણ ઘટના સ્થળે જ નીપજી ચૂક્યું છે. ખાસ કરીને લગભગ 3-5 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે, જેમને સમીની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જો જૂથ અથડામણ જેવી જે ઘટના બની છે તેની જાણ તાત્કાલિક પોલીસ અધિક્ષકને થતા ડીવાયએસપી સહિતનો જે પોલીસ કાફલો છે આ સમીના બાસ્પા ખાતે ખડકી દેવામાં છે. ચોક્કસ કહી શકાય તો જે જૂથ અથડામણ છે અગાઉ પણ બની ચૂકી છે ટૂંક સમયમાં અને હાલ ફરી એકવાર આ જૂથ અથડામણ બાસ્પામાં બનતા ક્યાંક ના ક્યાંક જે વાતાવરણ છે તંગદિલી ના બને તેને લઈને પોલીસે સઘન બંદોબસ્ત પણ ગામમાં ગોઠવી રહ્યા છે અને લગભગ કહી શકાય તો જે સામ સામેની જે ફરિયાદો રહેવાનું કામ પણ પોલીસે શરૂ કરી દીધું છે અને બીજી બાજુ જે સારવારમાં ખસેડવામાં આવે છે તે લોકોની હાલમાં પણ તબિયત જે કહી શકાય તો સારી હોવાનું જાણવા મળી રહી છે.